પ્રકરણ બાળ મિત્રો આપણે એક થી નવ સુધીની સંખ્યા અને શૂન્યની સમજ મેળવી તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા દસ થી વીસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખ્યા ત્યાર પછી એકવીસ થી પચાસ સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા પણ શીખ્યા ચાલો હવે એકાવન થી એકસો સુધીની સંખ્યાની ઓળખ અને તેનું વાંચન અને લેખન કરતા શીખીએ સંખ્યા લખો દોસ્તો અહીં શેરડીના ચાર જૂથ અને પાંચ ખુલ્લી શેરડી આપેલી છે જૂથના ચાર દશકમાં લખ્યા છે અને પાંચ ખુલ્લી શેરડીના પાંચ એકમમાં લખ્યા છે તેના પરથી બનતી સંખ્યા એટલે પિસ્તાળીસ જુઓ પિસ્તાળીસ ગોળમાં લખીને બતાવ્યા છે મિત્રો અહીં તમારે એકમ અને દશકમાં આપેલી શેરડી ગણી અને બનતી સંખ્યા ગોળમાં લખવાની છે જુઓ તમને સમજાય એટલે એક ઉદાહરણ આપ્યું છે અહીં દસના ત્રણ જૂથ આપ્યા છે એટલે દશકના ખાનામાં ત્રણ લખ્યા છે હવે ખુલ્લી શેરડી કેટલી આપી છે ખુલ્લી શેરડી છે એક બે ત્રણ અને ચાર એકમના ખાનામાં ચાર લખ્યા છે

બે ત્રણ ચાર પાંચ અને છ એકમના ખાનામાં છ લખીએ ચોગડ છગડ કેટલા થાય હા ચોગડ છગડ છેતાળીસ હવે દસ ના બે જૂથ આપ્યા છે બે દસ ના જૂથ એટલે કેટલા થાય દસ ને દસ વીસ ખુલ્લી શેરડી કેટલી છે ખુલ્લી શેરડી એક પણ આપી નથી આથી એકમમાં શૂન્ય મૂકીએ બગડે મીંડે જૂથ અને એકમ દોરો બાળદોસ્તો આપણે શેરડીના જૂથ અને ખુલ્લી શેરડી પરથી બનતી સંખ્યા લખી હવે તમારે આપેલી સંખ્યા પરથી શેરડીના જૂથ અને ખુલ્લી શેરડી દોરી અને એકમ દશક લખવાના છે જુઓ અહીં ગોળમાં દશક ચાર છે અને એકમ ત્રણ છે ચાર દશક અને ત્રણ એકમ બરાબર તેતાળીસ થાય આથી ત્યાં તેતાળીસ લખ્યા છે હવે તમારે એકમ અને દશકની શેરડી દોરવાની છે દશકમાં શેરડીના ચાર જૂથ અને એકમમાં ત્રણ ખુલ્લી શેરડી દોરવાની છે આ દોરાઈ ગઈ સંખ્યા મુજબ શેરડી હવે ગુણમાં કઈ સંખ્યા આપી છે હા સાચું બે બગડા બાવીસ એમાં બે દશક છે અને બે એકમ છે દશકના ખાનામાં બે લખો અને એકમના ખાનામાં પણ બે લખો ચાલો હવે બે જૂથ અને બે ખુલ્લી શેરડી દોરીએ અરે વાહ આ દોરાઈ ગઈ શેરડી સંખ્યા લખો મિત્રો હવે આપણે શેરડીના જૂથ અને ખુલ્લી શેરડીની ગણતરી કરી અને તેના એકમ દશક આપેલા ખાનામાં અને સંખ્યા આપેલા ગોળમાં લખવાની છે અહીં દસના જૂથ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ દશકના ખાનામાં પાંચ લખો એકમમાં એક શેરડી છે એટલે એકમના ખાનામાં એક લખીએ પાંચડ એકડ કેટલા થાય પાંચડ એકડ એકાવન ગોળમાં એકાવન લખો હવે તેની બાજુમાં આપેલા શેરડીના દસ ના જૂથ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દશક ખાનામાં સાત લખો એકમમાં ત્રણ શેરડી છે એટલે એકમના ખાનામાં ત્રણ લખીએ સાતડ તગડ કેટલા થાય સાતડ તગડ તોતેર તો ગોળમાં તોતેર લખો હવે શેરડીના દસના જૂથ છ આપ્યા છે અને ખુલ્લી ચાર શેરડી આપી છે દશકના ખાનામાં છ લખો અને એકમના ખાનામાં ચાર લખો છગડ ચોગડ ચોસઠ થાય તેની બાજુમાં પણ છ દસના જૂથ છે એટલે દશકના ખાનામાં છ લખો અને ખુલ્લી પણ છ શેરડી આપી છે આથી એકમના ખાનામાં પણ છ લખો સંખ્યા મળી બે છગડા બે છગડા છાસઠ દોસ્તો હવે દસના કેટલા જૂથ આપ્યા છે કોણ ગણી બતાવશે સારું ચાલો હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દશકના ખાનામાં આઠ લખો એકમમાં એક પણ શેરડી નથી આથી એકમના ખાનામાં શૂન્ય લખો આઠડે મીંડે એશી પછી તેની બાજુમાં શેરડીના દસ ના જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે આથી દશકના ખાનામાં નવ લખો હવે એકમમાં આપેલી શેરડી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એકમમાં પણ નવ શેરડી છે એકમના ખાનામાં પણ નવ લખો બે નવડા નવ્વાણું તો ગોળમાં બે નવડા નવ્વાણું લખો દોસ્તો બાકી વધેલા ખાનામાં રહેલા જૂથ અને ખુલ્લી શેરડી ગણી આપેલા ખાનામાં એકમ દશક લખો અને તેનાથી બનતી સંખ્યા પણ લખો